આપ જોઈ રહ્યા છો satyade.com પાકો ગુજરાતી. અરે પોલીસ તંત્ર કે કલેક્ટર ને બલેક્ટર ને તો છે ને ગજવામાં બેઠો છું, કોઈની તાકાત નથી કોલર માં. અરે પોલીસ તંત્ર કે કલેક્ટર ને બલેક્ટર ને તો છે ને ગજવામાં બેઠો છું, કોઈની તાકાત નથી કોલર માં. અરે પોલીસ તંત્ર કે કલેક્ટર ને બલેક્ટર ને તો છે ને ગજવામાં બેઠો છું, કોઈની તાકાત નથી કોલર માં. એટલે હું આપને એ કહેવા આવ્યો છું કે દેશ આઝાદ છે, આપણે બી આઝાદ છે, અને આઝાદી તરીકે આપણે સર્વે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી ચૂંટાઈ લઈએ. એ શુભકામના સાથે આપ સૌનું જય હિન્દ, જય ભારત. ભાજપ કાર્યાલયનું ઓપનિંગ હતું અને મધુભાઈ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું છે કે કલેક્ટર અને પોલીસને હું ખિસ્સામાં લઈને ફરું છું, કોઈનાથી ડરતો નથી. જો આપણું ભારતનું બંધારણ છે, ભારત દેશ કાયદા વ્યવસ્થાથી ચાલતો દેશ છે, કોઈ પણ નાગરિક, કોઈ પણ હોદ્દેદાર કોઈ પણ રીતે કાયદાને અવગણના કરી શકે નહીં, અને કોઈ પણ આવું બોલે એ સહેજ પણ યોગ્ય નથી. કોણ કયા અનુસંધાનમાં બોલ્યું એનો રેફરન્સ મારી પાસે નથી, પણ આવું કોઈ પણ વ્યક્તિ, કોઈ કલેક્ટર નહીં, કોઈ નાના કર્મચારી માટે પણ ના બોલી શકે, કોઈ પાડોશી માટે કે નાગરિક માટે પણ ના બોલી શકે, અને આવું બોલ્યા હોય તો એ યોગ્ય નથી. અમારે કંઈ કરવાનું નથી. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. એ શું બોલ્યા, કયા રેફરન્સમાં બોલ્યા એ મારી પાસે કોઈ માહિતી નથી. આ તો આપે કીધું એટલા માટે હું જવાબ આપું છું. હું સ્પષ્ટ કહું છું કે કોઈ પણ વ્યક્તિ હોય, એ કોઈના વિશે કોઈ પણ ઉતરતી કક્ષાનું, હલકી કક્ષાનું બોલી શકે નહીં, અને ભારતનો કાયદો, વ્યવસ્થા, વહીવટી તંત્ર એનું દરેકે સન્માન કરવું જોઈએ, અને ના કરે તો યોગ્ય નથી. પત્રકારને ધમકી આપવામાં કેસમાં પણ હજી કાર્યવાહી નથી થઈ. કોઈને પણ ધમકી આપવાનો કોઈને અધિકાર નથી, નાગરિકને પણ નથી, હોદ્દેદારને પણ નથી કે અધિકારીને પણ નથી. આપણા ત્યાં દરેકને નાગરિક સ્વતંત્ર તરીકે સંપૂર્ણ રીતે કાયદાકીય રીતે બંધારણે સુરક્ષા આપી છે, એ પ્રમાણે કાર્યવાહી થશે. યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.